नमस्कार दर्शक मित्रों, आप निहारी रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव अने झटपट न्यूज। आंतरराज्य वाहनोनी चोरी करती टोळकीना एक आरोपी ने चोरी नी 21 मोटर साइकल रूपया 5,50,000 ना मुद्दा माल साथे झड़पी पाड़ती एलसीबी टीम नवसारी। श्री ऋषिकेश उपाध्याय साहेब आईपीएस पोलिस अधीक्षक नवसारी नाओए डीएस कोराड पोलिस इंस्पेक्टर एलसीबी नवसारी नाओ ने जिल्लामां वाहन चोरी ना दाखल थयेल गुनाओमां अनडिटेक्ट गुनावाळी जग्यानी आजूबाजू तेमज जाहेर रोड पर लागेल नवसारी जिल्ला कमांड कंट्रोल रूमना सीसीटीवी केमेराओ चेक करीने मोटरसाइकल चोरी करनार इसमोनी वॉच राखी गुनाओ शोधी काढवा माटे सूचना आपवामां आवी हती। त्यारे गत तारीख 29/6/2022 ना रोज एलसीबी स्टाफना पोलिस संदीपभाई पीठाभाई तथा अर्जुनभाई प्रभाकरभाई नाओने संयुक्त रीते मळेल बातमीना आधारे डीएस कोराड सहितनी टीम जलालपुर गांधी फाटक ओवरब्रिज पर हांसापुर अबरामा थई बिल्लीमोरा तरफ जता त्रण रस्ता पासे वाहन चोरी करनार मध्य प्रदेशनी गेंगनी वॉचमां रहीने वाहन चेकिंग हाथ धर्युं हतुं। तेमज मळेल बातमी तथा टेक्निकल सर्वेलन्स आधारे आरोपी ने चोरी नी हीरो स्प्लेंडर प्लस मोटरसाइकल साथे पकड़ी पाड़ी आरोपी विरुद्ध कलम 379 तेमज 114 मुजब गुनाना कामे अटकायत करी वधु पूछपरछ करता तेना सागरितो साथे मळीने नवसारी जिल्ला तेमज राज्यना अलग अलग जिल्लाओमांथी मोटरसाइकलोनी चोरी करेल छे। जे वाहनो मध्य प्रदेश राज्य खाते तेमना वतनमां होवानी कबूलात आरोपीए करी छे। तेमज साथे मध्यप्रदेश राज्यना अलीराजपुर जिल्लाना सोढवा खाते सर्च करता त्यांथी कुल 20 मोटरसाइकलो कब्जी करवामां आवेल छे। तेमज वधु तपास एलसीबी नवसारीनी टीम करी रही छे। ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક શું કહી રહ્યા છે આવો આપણે સાંભળીએ। થોડાક સમય પહેલા નવસારી જિલ્લાના જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ રાત્રિમાં બે બાઇકો ચોરાયેલી એવો એક બનાવ બનેલો હતો, જેનો સંદર્ભ જલાલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર રજીસ્ટર કરી અને આગળની તપાસ એલસીબીને સોંપવામાં આવેલ હતી। અને જે આ એક જ રાત્રિમાં બે પ્રકારના બાઇકો એકસાથે ચોરાયેલા હતા એ અનુસંધાનમાં પીઆઈ ડીએસ કોરાટ અને એમના જે બંને પીએસઆઈઓ છે એમ આર વાળા પારગી અને એમની જે આખી એલસીબીની ટીમ છે ટેકનિકલ ટીમ અને અધર ટીમ એ લોકોએ ટાવર ડમ્પ સીસીટીવી ફૂટેજ પછી બાતમી હ્યુમન ઇન્ટેલિજન્સ એના આધારે આખું એના પર વર્કઆઉટ ચાલુ કરેલ હતું। એ દરમિયાન એવી બાતમી મળી કે મધ્યપ્રદેશના જે છે જે આ વ્યક્તિઓ એ આ ચોરી માટે આવે છે અને આ રીતની બાઇક ચોરી કરીને રાત્રિના સમયગાળા દરમિયાન લઈ જાય છે એ રીતનું। જે અનુસંધાનમાં બાતમી આધારે દાંતે ચોકડી ગાંધી ફાટક પાસેથી અમે બે એલસીબીની ટીમે બે ઈસમોને શંકાના આધારે પૂછપરછ કરી, જેમાં એક છે વિલેશ જુગડિયા ચોગડ અને બીજો છે એ માઇનોર છે। એ બંને અટક કરીને પૂછપરછ કરતાં એમની પાસે એ વખતે જ ચોરીનું બાઇકને મળી આવેલું। ત્યારબાદ વધુ તપાસ અર્થે અમારી આ ટીમ છે એને મધ્યપ્રદેશના અલીરાજપુર જે સોઢવા સુમનિયા વાડ ગામ છે ત્યાં મોકલવામાં આવેલ હતી અને ત્યાંથી અન્ય જે છે એના પાસેથી 21 બાઇકો જે છે એ રિકવર કરવામાં આવેલા છે અને આ જે બાઇકોનું કુલ મુદ્દામાલની કિંમત છે 5.5 લાખ રૂપિયા જેટલું જાય છે। એની આ બાઇકોમાં બુલેટ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પેશન જેવી અલગ અલગ બાઇકોનો સમાવેશ થાય છે। આ જે ટીમે એલસીબી ટીમે ડિટેક્શન કરેલું છે એની અંદર નવસારીના 4, સુરત શહેરના 4, સુરત ગ્રામ્યના 4, છોટાઉદેપુરના 6, ભરૂચના 1, પંચમહાલના 1 અને વડોદરા શહેરના 1 જે બાઇક ચોરીના ગુના છે એ ડિટેક્ટ કરેલા છે। બંને આરોપીઓ છે અને બીજા જે 4 હાલના તપાસમાં વોન્ટેડ છે એ લોકો કોઈપણ બાંધકામની જગ્યા છે રહેણાંકની જગ્યાઓ છે ત્યાં કોઈપણ ઓપન બાઇક હોય લોક વગરનું કે એ તો એ લઈ અને એ લોકો નીકળી જતા હતા। રાત્રિ દરમિયાન પણ એ લોકોની આ એક્ટિવિટી ચાલુ રહેતી હતી। આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે। ભાટિયા મોબાઈલ શોપ નંબર 102 103
बिजनेस हब कॉम्प्लेक्स नजीक शिवाजी चौक विजलपुर नवसारी अने चांदनी चौक होटल रामानंदनी सामे वधु माहिती माटे संपर्क करो स्क्रीन पर देखाता नंबर पर।